Good morning, Vidyal Mitro, Kim Soda. Okay, chalo to apne start kariye bhanvano. Okay, to apne shu sikhe chhe amno. Right? First chapter, chautha. Ane chautha chapter ni andar જે કંઈ પણ મેં તમને કીધું હતું છેલ્લા બે ની અંદર તો એ ધ્યાનમાં રાખજો અને ટોચ આ જે આમનું છે આપણી એ તમને ખબર પડશે હવે ગઈકાલે આપણે સ્ટાર્ટ કરેલો દાખલો રાઈટ હવે હું ફરીથી દોરું છું તમે ઓલરેડી દોરેલી છે એની આમનની તો ફરી આમનોન માટે આપણને પહેલું ખાનું કયું જોઈએ છે તારીખનું એટલે જેટલી તારીખ લખાય એટલું જ ખાન તમારે દોરવાનું ત્યાર પછીનું ખાનું આવશે વિગતનું ઓકે ત્યાર પછી એકદમ નમખાનમાં જે દેખાય છે એટલું જ ખાપાનું ખાનું રહેશે ત્યાર બાદ ઉધાર કૌંસમાં રૂપિયા લખવાનો અને જમા કૌંસમાં રૂપિયા લખવાનો ગઈકાલે છે આનંદ આપણે જોઈ અંદરથી બે વ્યવહાર આપણે કરેલા બરાબર હવે આપણે આગળ જોઈશું અને બીજી એક વસ્તુ ધ્યાનમાં તો આ દાખલો ભણતી વખતે કે હમણાં જે ઉદાહરણ ત્રણ આપણે ગણીએ છીએ ફક્ત વ્યવહારો કયા છે મૂડી અને ઉપાડના છે એટલે અહીંયા તમારા દરેકે દરેક વ્યવહારની જે તમે આમનોન કરશો એ દરેકમાં કાં તો મૂડી ખાતું એક આવશે કાં તો આવશે ઉપાડ એટલે ધ્યાનમાં રાખતું સરખું સરખું કેમ આવે છે કારણ કે અહીંયા તમને એક તથા પ્રકારના વ્યવહારો ધંધાનો માલિક ધંધાની અંદર જો લાવે લાવે તો શું લાવે એક રોકડા આવે બીજું માલ લાવે અને ત્રીજું મિલકત લાવે તો ધંધાનો માલિક ધંધાની અંદર રોકડ માલ કે મિલકત લાવે તો એને શું કહેવાય મૂડી કહેવાય એટલે આપણે મૂડી ખાતે જમા જ કરવા હંમેશા જમા થાય અને એનાથી ઉલટું જો ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો એને શું કહેવાય ઉપાડ કહેવાય અને ખાસ તમારા સમજો જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી કંઈ લઈ જાય ને તો આનો મતલબ કહેવાય કે કંઈ ખર્ચ કરવા માટે રકમ લઈ જાય છે હવે ખર્ચ શું કહેવાય એનો અંગત ખર્ચ કહેવાય તો ખર્ચ કહેવાય અંગત ખર્ચ કહેવાય માની લો કે ભાઈ એનો છોકરો છે સ્કૂલમાં ભણે છે અને સ્કૂલની ફી ભરવાની છે તો ધંધામાંથી 10,000 રૂપિયા લઈ ગયો તો આનો મતલબ શું થયો કે ધંધામાંથી 10,000 માટે એનો અંગત ખર્ચ ચૂકવવા માટે પોતાનો છે તો એટલા માટે ધંધા માલિક શું ધંધામાંથી આ લઈ જાય તો શું કહેવાય ઉપાડ ક્લિયર બરાબર એટલે આ ધ્યાનમાં રાખજો એટલે આ દાખલામાં ફક્ત ને ફક્ત મૂડી કાં તો ઉપાડ આ ખાતું આવશે જ બીજું જે આપણે નીચે તે ધ્યાનમાં રાખવાના તો રથી જુલાઈ 1 આવું થઈ ગયું છે ત્યાં છતાં પાછું સમજાવ્યું કે સૌથી પહેલા મેં તમને જે ગઈકાલે લખાવ્યું તે ધ્યાનમાં રાખવાથી પહેલા વ્યવહારને ઓળખો તો પહેલા વ્યવહારને ઓળખો એટલે શું કે વ્યવહાર રોકડ છે કે ઉધાર આપી પહેલી તારીખનો વ્યવહાર કેવો હતો રોકડ કારણ કે રોકડા ધંધામાં લેવા છે
મિલ કર 2000 રૂપિયા નું ફર્નિચર એટલે મિલ કર કે તમને મિલ કર ખબર જ હોય છે કારણ કે તમે જે ત્રીજું ચેપ્ટર બીજું ચેપ્ટર નું ખાતાના પ્રકારો તો ત્યાં તમે શીખેલા છે ખાતાના પ્રકાર વ્યક્તિ ખાતું માલ મિલ કર ખાતું અને ઉપજ ખર્ચ ખાતું એટલે તમને ખબર છે હું માની લઉં છું કારણ કે આવડતું હશે તો જ આ ખબર પડશે કે ફરીથી મારે આગળ ની જવાય ઓકે તો ફર્નિચર મિલ કહેવાય અને ત્યાર પછી દીવાલ આવતી દેવાદારનું બીજું નામ છે લેમ અને લેણું અને મિલકત બંને સાથે જોડાયેલા શબ્દો છે દેવાદાર એટલે લેણ જે વ્યક્તિ પાસે આપણે રૂપિયા લેવાના હોય વ્યક્તિના આપીએ દેવાદાર તો લેણ તેના સાથે સંકળાયેલો શબ્દ છે મિલકત સાથે એટલે મિલકત સમજવાનું છે બરાબર તો ત્રણ બાબત આવી છે એક સ્ટોક લાવે છે ફર્નિચર લાવે છે અને દેવાદાર ધંધામાં લાગ્યા એટલે મૂડી ખાતું તો આવશે જ શું થાય જમા જ થાય અને બીજું સ્ટોક આવે છે આવે તો ઉધાર ફર્નિચર આવે છે આવે તો ઉધાર અને દેવાદારો આવે છે આવે તો ઉધાર દેવાદાર એટલે લેણું કહેવાય એટલે મિલકત કહેવાય બરાબર તો ત્રણે ત્રણ વસ્તુ ધંધાની અંદર આવે આવે તો ઉધાર એટલે આપણે કાલે છેલ્લી આમંદા કરેલી ચાર તારીખની કે માલ સ્ટોક ખાતે ઉધાર 10000 ફર્નિચર ખાતે ઉધાર 2000 દેવાદારો ખાતે ઉધાર 30000 અને તે મૂડી ખાતે હવે આમનોનો એક નિયમ છે ખાસ અને મારા પણ જેટલી રકમ તમે ઉધાર કરો એટલી જ રકમ આપણી જમા થવી જોઈએ ક્લિયર જેટલા ઉધાર થાય એટલા જમા થવા જોઈએ એટલે આપણે મૂડીની અંદર જમા કેટલા થયા તો જેટલા ઉધાર થયા એટલાનું ટોટલ કર્યું આપણે એટલે કે પહેલા 10000 પ્લસ 2000 એટલે 12000 ને પ્લસ 30000 એટલે કેટલા કર્યા 43000 સમજાયું બરાબર ઓકે તો આટલે સુધી આપણે શીખેલા છે બરાબર જ્યાં લાગે તમને નોન કરો તો ત્યાં પણ નોન કરજો કે લેણ ધંધામાં આવે એટલે ઉધાર થાય એ જ રીતે દેવું પણ ધંધા આવે સાંભળજો બરાબર અથવા લખી દેજો દેવું પણ ભાવે ધંધામાં લાવે ઉકે ધંધાનો માલિક પોતાનું દેવું ધંધામાં લાવે તો દેવું લાવેનો મતલબ શું થાય કે દેવું ધંધામાંથી એને શું કરવાનું છે ચૂકવવાનું છે તો અહીંયા એક લીટી યાદ રાખજો કે લેણમાં આવે તો ઉધાર આવે તો ઉધાર પણ દેવું આવે દેવું તો દેવું આવે એટલે ઉધાર નહીં પણ દેવું ચૂકવવાનું થાય એટલે દેવું હંમેશા જમા થાય આનો લખી રાખજો લેણું આવે તો ઉધાર થાય પરંતુ જો દેવું આવે તો જમા થાય અને દેવામાં મોટા ભાગે તમને એવું શબ્દ હશે કાં તો લેણદા હશે કાં તો લોણ હશે આ ત્રણ શબ્દ હશે દેવું લેણદા અને લોણ આ કઈ ત્રણ બાબતને દેવું જ કહેવાય જો ધંધામાં આવતું હોય ને તો ઉધાર નહીં પણ શું થાય જમા થાય ધ્યાન રાખો બરાબર બીજો તમે દાખલો પૂરું કરવાની ઉતાવળી કરતા ચોપડીમાં જે ગણતરી કરી છે એમાં પણ ધ્યાન નહીં આપતા કારણ કે હું દરેક કે દરેક વ્યવહાર આ દાખલોની એકાઉન્ટમાં કોઈ પણ દાખલો તમને જ્યારે જણાવું ને ત્યારે દાખલા સિવાય બીજી ઘણી બધી માહિતી તમને સમજાવીશ કે જેથી તમને આગળ સાથે તમે દાખલા કરશો એમાં તકલીફ નહીં પડે ઓકે તો આ સાથે આપણે 10 તારીખ વ્યવહાર સ્ટાર્ટ કરીએ છીએ તો ધ્યાન આપજો બધા પેજ નંબર 62 પર ઉદાહરણ 3 જોજો ચલો 10 તારીખ રૂપિયા 20000 ની બાઈક રૂપિયા 15000 માં વેચી તેમાંથી રૂપિયા 10000 ધંધામાં લાગ્યા અમે કીધું હતું તમને કે ભાઈ વ્યવહારની અંદર જેટલી રકમ સમાયેલી હોય ને કેટલા ખાતા સમાયેલા હોય બરાબર તો આની અંદર શું છે કે 20000 ની બાઈક 15000 માં વેચી હવે આપણે આમનું તેની કહે છે ધંધાના વ્યવહાર ધંધા એ બાર જે કરતો હોય તે કરે અહીંયા એને કીધું કે ભાઈ 20000 ની બાઈક લઈને 15000 વેચી તો વેચી બરાબર ધંધાનો સંબંધ તો માલ સાથે છે માલના જે વ્યવહાર કરે માલ ખરીદી માલ વેચી તો એના સાથે છે પણ બાઈક એની પોતાની છે અંગત છે બરાબર તો એ 20000 ની બાઈક તેને 15000 વેચી તો એના સાથે આપણે કોઈ સંબંધ નથી કારણ કે એની અંગત બાબત છે આપણે આનુંતેની કરવાની કે જેને ધંધા સાથે સંબંધ હોય તમે આગળ વાંચો એટલે કીધું છે કે તેમાંથી 10000 રૂપિયા ધંધામાં લાગે
તો જેટલી રકમ ધંધામાં આવે એની જ નોંધ
રૂપિયા 6000 નું અંગત લેણું અને 4000 નું દેવું ધંધામાં લાવ્યા. અમે તમને હમણાં કીધું ભલે અંગત છે પણ ધંધામાં લાવે તો એની નોંધ થાય, અને ધંધામાં લાવ્યા એટલે ફરીથી કયું ખાતું આવશે, એક મૂડી ખાતું આવે છે અને હંમેશા જમા જ થાય. ચલો મૂડી ખાતું ડિસાઇડ થઈ ગયું. હવે બે રકમ છે, એક લેણું લેવા છે અને બીજું શું લેવા છે, દેવું લેવા છે. સાથે જોડાયેલું છે એટલે મિલકત કે એનો આવે તો ઉધાર થાય, અને એનાથી વિરુદ્ધ દેવું આવે તો શું થાય, જમા થાય. બરાબર? તો એ ધ્યાનમાં રાખીને આની આમ થશે તો પહેલા લેણું છે 6000 આવે એટલે શું થાય, ઉધાર. એટલે લેણા ખાતે હું લખું એટલે સાથે લખતા જ રહેજો, લેણા ખાતે ઉધાર કેટલા રૂપિયા, 6000 રૂપિયા. ઓકે, દેવું આવે છે તમે એકદમ દેવું શું થાય, આવે તો જમા થાય, કારણ કે દેવું ધંધામાં આવે એટલે ધંધાની મિલકત વધે નહીં ઘટે, કારણ કે દેવું ધંધામાંથી ચૂકવવાનું છે એટલે જમા થાય. તો લેણા ખાતે ઉધાર તે કયા ખાતે થશે, દેવા ખાતે. કેટલા રૂપિયા છે દેવાના, 4000 રૂપિયા જમા કરો. બોલો સમજે બરાબર? તો ફરીથી અહીંયા ધંધાની અંદર લેણું આવે છે તો ઉધાર કરો, દેવું આવે છે એટલે જમા કર્યું, પતી ગયું. હવે ધંધામાં લાવ્યા એટલે આપણે બીજું કયું ખાતું જમા કરવાનું, મૂડી ખાતે કે નહીં ભરવાનું, એટલે તે મૂડી ખાતે. અમે તમને કીધું છે ત્યારે જેટલી જ રકમ આમાં ઉધાર થાય એટલી જ રકમ જમા થવી જોઈએ. તો ઉધાર 6000 થયા તો જમા બી 6000 થવા જોઈએ, તો જમા ઓલરેડી 4000 થયા છે. કેટલા ઘટે છે, 2000, તો 1000 પુત્ર કે પુત્રી,
માંદગી મતલબ એમ કે માંદગી નું બી પુત્ર પુત્રી ની સ્કૂલ બી કે માંદગી નું બી કોમન ઘર પાડું લેકો જેવા જેવા ખર્ચાઓ અંગત ખર્ચા કહેવાય જે બધા ઉપાસ એ બધા માટે લખ્યો એ બધા માટે એક જ ખાતું ઉપાડ ખાતું લખાય પછી બોલીશું આવક વેરો જીવન વીમા પ્રીમિયમ પુત્ર પુત્રી હવે અહીંયા પુત્ર પુત્રી એટલે ધંધાના માલિકના પુત્ર ને પુત્રી તો એના પુત્ર ને પુત્રી હોય તો એની પત્ની હોય ને તો એ પત્ની પણ આવી જાય બરાબર એના અંગત પછી એના મમ્મી પપ્પા હોય દાદા દાદી હોય તો એ પણ આવી જાય શબ્દ એ બધા અંગત કહેવાય એના એટલે અહીંયા ફક્ત અમે પુત્ર ને પુત્રી લઈ છે એમાં દાદા બા બરાબર પત્ની બધા જ આવી જાય તો પુત્ર અસર ત્યાં ખાતે આવશે રોકડ ખાતે અને બીજી અસર જે હોય તે
તો અહીંયા શું છે આવક વેરાના ચૂકવ્યા તમે હમણાં જ નોંધ કર્યું આવક વેરો તો ખર્ચ કહેવાય અંગત ખર્ચ જેના માટે કયો ખાતું લખવાનો ઉપાર થાય તો પહેલી અસર રોકડ ખાતી બીજી અસર ઉપાર ચલો હવે આપણે ઉધાર જમા કરવાનો તો જેમ ખાતા રિસેટ થઈ ગયા કે ભાઈ રોકડ ખાતું આવશે ને ઉપાડ આવશે હવે કયું ઉધાર ને કયું જમા જેના માટે તમારે યાદ હોય ઉપાડ હંમેશા શું થાય ઉધાર જ થાય કારણ કે ખર્ચ છે ખર્ચ હંમેશા ઉધાર થાય આપણે ઉધાર જમાનો જે નિયમ છે તે અને ચૂકવી એટલે રોકડ જાય જાય તો જમા તો તમારે આમ નોન શું થશે ઉપાડ ખાતે ઉધાર ઉપાડ ખાતે કેટલા રૂપિયા છે 500 રૂપિયા લખો ઉધાર તે રોકડ ખાતે 500 બરાબર ઓકે બરાબર છે લખી દેવું આવક વેરાના ચૂકવ્યા જ્યારે અહીંયા રોકડા શબ્દની હોય ચૂકવ્યા હોય ફક્ત તો એ વ્યવહાર રોકડ જ કહેવાય ભલે વ્યક્તિનું નામ હોય તમને અહીંયા એમ હોય કે ભાઈ રાકેશને આવક વેરાના ચૂકવ્યા તો પણ ચૂકવણીના દરેક વ્યવહાર રોકડ જ કહેવાય બરાબર એટલે એક ખાતું રોકડ આવે અને બીજું અહીંયા આવક વેરો અંગત ખર્ચમાં આવે બરાબર એટલે ઉપાડ લખવાનું આવક વેરો તમને કઈ પ્રશ્ન થતો હોય કે આને કેમ અંગત ખર્ચ કહેવાય તો પુત્ર પુત્રી તો તમને સમજાઈ ગયું અંગત છે ઘર પણ સમજાઈ ગયું પણ આવક વેરો એટલે શું ટેક્સ ઇન્કમ ટેક્સ બરાબર જે દરેક વ્યક્તિ ભરતો હોય દરેકની જેની આવક મર્યાદા હોય ટેક્સ પ્રમાણે ટેક્સ ચૂકવો પડતો હોય એ દરેક વ્યક્તિ આવક વેરો ચૂકવતો હોય તો એ આવક વેરોનો કયો ખર્ચ કહેવાય અંગત ખર્ચ કહેવાય એટલે ઉપાડ લખાય અને જીવન વીમા વીમાના શબ્દ છે જીવન તે વ્યક્તિ પોતાના જીવનને લગતો વીમો લેશે પછી પોતાનો હશે પત્નીનો હશે પુત્ર કોઈનો પણ હોય તેને બી શું કહેવાય અંગત ખર્ચ કહેવાય બરાબર એટલે ખાતાના નામ યાદ રાખજો બરાબર અને મેં તમને કીધું છે કે હવે અકાઉન્ટ જે તમે શીખો છો એમાં ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે બરાબર જો નહીં ધ્યાન આપશો ને તો કોઈ સંજોગોમાં અકાઉન્ટ આવડશે નહીં કોઈ એમ કે તો તમારે અકાઉન્ટમાં સમજ જ નથી પડતી તો ધ્યાન રાખજો કે તમે ધ્યાન નહીં આપતા અને ધ્યાન આપતા હોય તો પણ સમજ પડતી હોય તો બેસીને જેટલું થાય છે એટલું બધાનું રિવિઝન કરતા રહેવાનું તો પછી આવડતું રહેશે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે ચલો આગળ હવે 20 તારીખ વાંચો આગળ 20 તારીખમાં રૂપિયા 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા ચલો ધંધામાં લાવ્યા તો આપણે મૂડી લખીએ અને ધંધામાંથી લઈ ગયે તો શું લખીએ ઉપાડ લખીએ ચલો એક ખાતું તો રિસેટ થઈ ગયું ઉપાડ અને બીજું જુઓ શું લાવે છે ધંધાની અંદર તો 1000 રૂપિયા અંગત વપરાશ માટે ધંધામાં લઈ ગયા બોલો 1000 રૂપિયા લઈ ગયા એટલે શું લઈ ગયા કહેવાય રોકડા લઈ ગયા બરાબર ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલકે મિલકત લઈ જાય કાં તો લાવે બરાબર રોકડા લાવે તો આપણે રોકડ લખીએ અને મૂડી લખીએ રોકડા લઈ જાય તો શું લખીએ રોકડ ખાતે અને ઉપાડ ખાતે ક્લિયર ઓકે ધંધામાંથી લઈ ગયા એટલે ઉપાડ શું લઈ ગયા 1000 રૂપિયા એટલે રોકડા લઈ ગયા તો રોકડ આવે કે જાય રોકડ જાય એટલે જમા અને ઉપાડ અંગત ખર્ચ કહેવાય અને ખર્ચ હંમેશા શું થાય ઉધાર થાય એટલે આપણે ઉપાડને શું કરીશું ઉધાર કરીશું એટલે લખો 20 તારીખ ઉપાડ ખાતે ઉધાર 1000 રૂપિયા તે રોકડ ખાતે 1000 જે અંગત વપરાશ માટે રોકડા લઈ ગયા તેના બરાબર તેના લખજો ઉલટાને મારી જેમ અંગત વપરાશ માટે રોકડા લઈ ગયા ક્લિયર બરાબર અને આ ઉદાહરણ 3 પૂરો થાય ને એટલે ચોપડીમાં પાછળ સ્વાધ્યાયમાં સેમ એના જેવો જ દાખલો છે ખાલી
પ્રથમ અને પ્રથમ શબ્દો જી હશે એટલે કે મૂડી અને ઉપાડનો છે તો એ તમારે જાતે કરવાનું અહીંયા હું ઉદાહરણના જ કરાવીશ અને એટલા માટે કરાવું છું કે ઉદાહરણના વ્યવહાર તમારી સામે છે દાખલો ભણેલો છે એટલે તમને થોડું વધારે સમજ પડે બાકી મારે વાંધો નહીં મળે પણ શું છે પછી હું સ્વાધ્યાયમાંથી કરાવીશ ને અને તો મારે ઉદાહરણના હોમવર્કમાં આપવું પડશે અને મોટાભાગે થાય શું છે ને નથી પણ હોય તો પછી કોપી જ કરશે ક્લિયર એટલે ઉદાહરણ કરાવીશ સ્વાધ્યાયના તમને હોમવર્કમાં આપીશ અને ઘણા સ્વાધ્યાયના પણ ઘણા બધા દાખલા એવા છે કે મારે સાથે કરાવવા પડશે એવા દાખલા ઉદાહરણમાં નહીં હશે તો જ્યારે જરૂર હશે ત્યારે સ્વાધ્યાયના દાખલા પણ આપણે કરીશું ચાલો તો 20 તારીખ થઈ ગઈ આગળ જઈશું આપણે 22 તારીખ પર તો વાંચો રૂપિયા 200 જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા ચલો ફરીથી આવ્યા છે 200 રૂપિયા જિંદગીના વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે બોલો ચૂકવ્યા એટલે વ્યવહાર કેવો થયો રોકડ એટલે એક અસર રોકડ આવશે અને શું ચૂકવું છે જિંદગીનો વીમા પ્રીમિયમ અને જિંદગીનો વીમા પ્રીમિયમને કયો ખર્ચ કહેવાય અંગત ખર્ચ એટલે કયા ખાતે લખાય ઉપાડ ખાતે જેમ કે આવકવેરો અંગત ખર્ચ છે એટલે આપણે આવકવેરા ખાતે નહીં લખવું પણ એમાં લખવું ઉપાડ બધા માટે એક જ કોમન ખાતું મેં તમને જે હમણાં નોંધ લખાવી તે ક્લિયર તો જિંદગીનો વીમા પ્રીમિયમ પણ શેમાં આવે માલિકના અંગત ખર્ચમાં આવે અને કયા ખાતે લખાય ઉપાડ ખાતે તો થઈ ગયા ખાતા ડિસાઈડ ચૂકવ્યો એટલે વ્યવહાર રોકડ છે એટલે એક રોકડ ખાતું અને બીજું શું આવશે ઉપાડ બોલો ઉપાડ હંમેશા ઉધાર થાય અને ચૂકવ્યા એટલે રોકડ જાય જાય તો જમા એટલે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે આ નોંધ થશે લખી દો 22 તારીખ ઉપાડ ખાતે ઉધાર 200 તે રોકડ ખાતે 200 હવે પાછેમાં બતાવી દેવાનું પછી એવું લખ તો ઉપાડના ચૂકવ્યા જે ખર્ચનું નામ લખવાનું તો શું છે જિંદગીના વીમા પ્રીમિયમના ચૂકવ્યા તેના બરાબર જિંદગીના વીમા પ્રીમિયમના ચૂકવ્યા તેના લખાઈ ગયું ધ્યાનથી જો 16 તારીખનો વ્યવહાર 20 તારીખનો વ્યવહાર અને 22 તારીખનો વ્યવહાર ત્રણે ત્રણ વ્યવહારમાં આપણે શું લખ્યું ઉપાડ જ લખ્યું કારણ કે ત્રણમાંથી બે વ્યવહારમાં તમને આપ્યું છે ચૂકવ્યા શું ચૂકવું છે અંગત ખર્ચ એટલે લખ્યું ઉપાડ ખાતે તે રોકડ ખાતે અને એક વ્યવહારની અંદર આપ્યું છે રોકડા ધંધામાંથી લઈ ગયા તો ધંધામાંથી લઈ જાય તો એને પણ શું કહેવાય ઉપાડ અને રોકડા લઈ ગયા જે રોકડ જાય એટલે જમા બરાબર ત્રણે ત્રણ અલગ અલગ શબ્દો છે વ્યવહારો અલગ અલગ છે બરાબર તો એ ખાસ ધ્યાનમાં રાખજો કે બધાને શું કહેવાય ઉપાડ જ કહેવાય ક્લિયર સમજાય શું કહું છું તે બરાબર ઓકે ચલો આગળ 25 તારીખ રૂપિયા 400 નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા હવે આ 25 તારીખ અને 20 તારીખ બંને વ્યવહાર બરાબર ધ્યાનથી જોજો 20 તારીખમાં હતું રૂપિયા 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી રૂપિયા લઈ ગયા રોકડા લઈ ગયા જ્યારે 25 તારીખમાં આપ્યું છે 400 રૂપિયાનો માલ ધંધામાંથી લઈ ગયા શું લઈ ગયા છે 400 રૂપિયાનો માલ ધંધામાંથી લઈ ગયા છે તો ફરીથી ધંધામાંથી લઈ ગયા એટલે એક ખાતું કયું આવશે ઉપાડ અને બીજું જોવાનું શું લઈ ગયા તો કે માલ લઈ ગયા 20 તારીખમાં હતું પાર્ટિસિપેટ કરો પાર્ટિસિપેટ કરો
ત્યાં જો આવી તો તા જોઈ લેજો આપ તો બરાબર બીજી લિંક મોકલી ના પેલા રોજ લાગે જૂના વિદ્યાર્થી જોડે છે દાદા જૂના વિદ્યાર્થી જોડે છે દાદા ખરીદી શું થાય ઉધાર થાય છે બરાબર ખરીદી શું થાય હંમેશા ઉધાર પણ ક્યારે માલ
સંતાનથી જતો હોય આ રીતે તો પછી કયા ખાતે જમા કરવાનું કઈ ખાતે જમા કરવાનું ક્લિયર બરાબર તો આ પણ તમે નવું શીખ્યા છો તો બાબત છે માં માલ માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા તેના બરાબર આમાં તો વપરાશ ખાતેથી ખરીદ ખાતે ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે કારણ કે ભાડું ખર્ચ છે ચૂકવ્યા એટલે રોકડ
વર્ષા એટલે ઉપર તો જમા જ થવાનું છે બરાબર પગાર ના ચૂકવ્યા તો પગાર ખાતે તે રોકડ ખાતે કમિશન ના ચૂકવ્યા તો કમિશન ખાતે તે રોકડ ખાતે વ્યાજ ના ચૂકવ્યા તો વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે પડી ગઈ સમજ આવક વેરા ના ચૂકવ્યા તો વાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જિંદગી નું વીમા પ્રીમિયમ ચૂકવ્યું તો પાર ખાતે તે રોકડ ખાતે ખાલી વીમા પ્રીમિયમ આવે વીમા પ્રીમિયમ ચૂકવ્યું તો પછી વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે ખાસ ધ્યાનમાં રાખજો બરાબર તો મેં તમને જે નોંધ લખાવી છે અંગત ખર્ચ આને જ કહેવાય તો એના માટે જ ઉપાડ ખાતું તમારે લખવાનું બાકીના કોઈ પણ ખર્ચ હોય તો એને ધંધાના ખર્ચા કહેવાય એટલે ખર્ચનું નામ લગાવે પડી ગયું સમજ ઓકે ચલો તો હવે આપણે ટોટલ કરવાનું બરાબર ઉધાર અને જમા હવે મેં તમને કીધું છે જેટલી રકમ ઉધાર કરેલ હોય તેટલી રકમ તમે શું કરો છો જમા કરો છો એટલે બંને બાજુના સરવાળા એટલે ઉધાર અને જમાના ખાનાના સરવાળા સરખા થાય તો બધા કેલ્ક્યુલેટરમાં પહેલા ઉધાર બાજુ જેટલી રકમ છે એ બધાના સરવાળા કરો બરાબર અને અહીંયા પૂરું થાય છે ત્યાં વિગતના ખાનામાં લખી દો કુલ સરવાળો બરાબર અને આ જે ખાનું છે ત્યાં હવે આ પૂરું કરવાનું હવે ખાસ ધ્યાનમાં રાખજો અહીં ઉપર ધ્યાન આપજો બોર્ડ ઉપર વિગતમાં કુલ સરવાળો લખવાનું ઉધાર જમાના ખાનાની ઉપર સિંગલ લીટી સાંભળજો બરાબર સિંગલ લીટી અને એની નીચે ઉધાર જમાના ખાનાની અંદર ડબલ લીટી એટલે આ એક અને આ બે જોજો બરાબર ડિઝાઇન નથી પાડી આ નિયમ છે તમે જ્યારે સરવાળા કરો ત્યારે ઉપરના ખાનામાં સિંગલ લીટી હોય અને નીચેના ખાનામાં ડબલ લીટી હોય સમાંતર રેખા આ ધ્યાનમાં રાખજો આ કે નામો સિદ્ધાંતો ઉપર છે અને જે કંઈ પણ કરું છું એ સિદ્ધાંતને લગતું છે મેં તમને જે આગળ કીધું તમે અહીંયા વિગતનામાં આપણે એક વ્યવહાર આનંદ લખીને પછી બીજી આનંદ લખીએ ત્યારે વિગતના ખાનામાં લીટી દોડીએ છીએ આ લીટી શું બતાવે છે કે તમારો વ્યવહાર પૂરો થયો બરાબર ઓકે તો કુલ સરવાળો કરો તો ઉધારના ખાનાનો સરવાળો 110,600 તો પછી જમાનો પણ કરજો એ પણ સરવાળો કેટલો થાય 110,600 થવો જોઈએ અને જો તમારો સરવાળો ભૂલથી કંઈ અલગ આવ્યો અને તો પછી તમે ઉધાર જમાના ખાનામાં રકમમાં કંઈ પણ ભૂલ કરી છે સમજાઈ જાય એટલે બધી આમાં દ્વારા પડતી ચેક કરી લેવાનું અને જોઈ લેવાનું ભાઈ જેટલા આપણે ઉધાર કરેલા છે એટલા જમા થયા કે નથી થયા ક્લિયર ચાલો તો હવે તમને એક હોમવર્ક આપું છું પણ એ હોમવર્કનો દાખલો પણ હું અહીંયા જો 5 મિનિટ આપણી પાસે છે હું સમજાવી દઉં છું એટલે ફટાફટ અને હું ઝડપથી સમજાવીશ બરાબર અને તમે ઝડપથી સમજવાનો પ્રયત્ન કરજો બધા તો ચોપડીમાં બધા આવો ચોપડીની અંદર પાછળ સ્વાધ્યાયમાં આવો અને સ્વાધ્યાયમાં જો પેજ નંબર 102 ઉપર જો બધા 102 પર આવો ફટાફટ બરાબર આ દાખલો બધાએ હોમવર્કમાં કરવાનો છે કારણ કે આવતીકાલે અને પરમ દિવસે તો આપણું સ્ટેટનો પીરિયડ છે એટલે હવે તમારે આવતા સોમવાર સુધીમાં હોમવર્ક કરવાનું છે એટલે ખાસ કરજો ધ્યાન આપજો હું ફટાફટ ભૂલી જાઉં છું તો પેજ નંબર 102 પર છઠ્ઠો આગળ છે સ્વાધ્યાયનો હું તમને ટૂંકમાં બધું સમજાવું છું તમે વ્યવહાર વાંચો ક્રિયા આમનંદ બોલીશ મૂડી અને ઉપરના વ્યવહારો કીધું જ છે તમને તો નીચેના વ્યવહારમાં શુભમની આમનંદમાં લખો એટલે તમારે હેડિંગ લખવાનું શુભમના ચોપડે આમનંદ ખાના દોડી દો 2014 જાન્યુઆરી લખી દેવાની હવે વારાફરતી તારીખ લખવાનો તો પહેલું 10,000 નો માસ્ટો 15,000 રોકડા 5,000 નું ફર્નિચર અને 10,000 દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો બોલો તો ચાર રકમ છે એટલે ચારે ચાર પહેલા ચેક કરો બધાને મિલકત કહેવાય છે તો હા કહેવાય છે તો ચારે ચાર આવે છે તો ચારે ચાર ને ઉધાર કરો તે મૂડી ખાતે બરાબર આગળ 12 તારીખ અંગત મોટર કાર 80,000 રૂપિયામાં વેચી અને 50,000 રોકડા ધંધામાં લાવ્યા તો શું સમજાવ મેં જેટલી રકમ ધંધામાં આવે એની જ નોંધ કરવાની તો 50,000 રોકડા આવ્યા જે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે 13 ની અંદર ઘરખર્ચ માટે 1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા બરાબર ઘરખર્ચ માટે ઉપાડ્યા ઘરખર્ચ શું લખાય
રોકડ ખાતે ઉધાર તે હવે અહીંયા રોકડ ના બદલે શું આવે બેંક આવે કારણ કે બેંક માંથી ઉપાડ્યા એટલે બેંક કોણ કહેવાય આપનાર કહેવાય એટલે ઉપાડ ખાતે તે બેંક ખાતે 15 તારીખ એકાકી પેઢીના માલિકનું આવક વેરા રિફંડ 500 રૂપિયા ધંધાના બેંક ખાતામાં પડ્યું આવક વેરાનો રિફંડ હવે આવક વેરો ચૂકવ્યો તો ખર્ચ કહેવાય અંગત ખર્ચ એટલે આપણે ત્યાં લખ્યું છે ઉપાડ ખાતે તે રોકડ ખાતે પણ આવક વેરાનો રિફંડ મળે તમને તમે સરકારને ટેક્સ રેગ્યુલર ભરતા હોય ને તો સરકાર શું કહે કે ભાઈ અમુક રૂપિયા તમે પાછા લઈ લો જેને રિફંડ કહેવાય તો આવક વેરા માટે આપણે શું લખીએ ઉપાડ લખીએ છીએ ઉધાર પણ આવક વેરાનો રિફંડ આપણે આવક કહેવાય એટલે અહીંયા રોકડ આવે છે એટલે ઉધાર થાય ને આવક વેરાના રિફંડ માટે તમારે મૂડી ખાતું જમા કરવાનું કારણ કે આવક વેરો અંગત ખર્ચ છે એટલે આપણે ઉપાડ લખીએ છીએ એ રીતે આવક વેરાનો રિફંડ અંગત આવક કહેવાય અંગત ખર્ચ તો ઉપાડ કહેવાય અને અંગત આવક હોય તો એને મૂડી ખાતે લખાય અને બેંક ખાતામાં પડ્યું છે એટલે બેંક ખાતે ઉધાર કારણ કે બેંક લેનાર છે બેંક ઉધાર તે મૂડી ખાતે ખાસ ધ્યાન રાખજો બરાબર અને પછી જો નહીં સમજાય ને તો મને પૂછી શકો છો તમે બરાબર એટલે આ બાબત ધ્યાનમાં રાખજો ઓકે આગળ 20 તારીખમાં અંગત વપરાશ માટે 1000 નો માલ અને 400 રૂપિયા લઈ ગયા તો આપણે જોઈ ગયા છે માલ રોકડ 21 તારીખમાં પુત્રની પ્રવાસ ફી ચૂકવી છે તો એ બી અંગત ખર્ચ કહેવાય એટલે આપણે ઉપાડ ખાતે લખીશું એ જ રીતે 28 માટે તમને આપેલું છે કે ભાઈ ગંગા ફર્નિચર માર્ટમાંથી 2000 નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું તો ઘર માટે એટલે અંગત ખર્ચ કહેવાય એટલે પણ ઉપાડ જ આવશે અને 31 તારીખની અંદર જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું ટ્રીટમેન્ટ ચેકથી ચૂકવ્યું તો જિંદગીનું વીમા પ્રીમિયમ ફરીથી આપણો અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે તે રોકડ ખાતે પણ અહીંયા ચેક છે તમને કીધું તેમ ચેકી હોય બેંક શબ્દ હોય તો પછી રોકડના બદલે તમારે બેંક ખાતું લખવાનું બરાબર તો આ રીતે આ પૂરું કરજો અને પછી તમને આવતા પેરમાં ફરીથી આ દાખલો તમને સમજાવીને ચેક પણ કરાવી હમણાં ટૂંકમાં કીધું છે તો જેટલું સમજાય એટલું કરજો અને જે તારીખમાં કદાચ નહીં સમજ પડે ને તો એ તારીખ ત્યાં આનંદમાં લખીને 3 લીટી કે 4 લીટી જવા દેવાની અને પછી આગળના વ્યવહાર જે આવડતો હોય એ કન્ટિન્યુ કરવાના બરાબર તો 10 જેટલા વ્યવહારો છે એમાંથી જેટલા આવડે એટલા કરજો